અમે આમાં સાથે છીએ, કોરોના વાયરસને સમજવા માટે એક સમુદાય આરોગ્ય માર્ગદર્શિકા. કોરોના વાયરસ એટલે શું? 2019 નોવેલ નવલકથા કોરોના વાયરસ COVID-19 એ એક નવો શ્વસન વાયરસ છે જેની ઓળખ અગાઉ મળી નથી. તે કોરોના વાયરસ નામના વાયરસના વિશાળ પરિવારમાં છે. કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે? ચેપ લાગેલ વ્યક્તિ ખાંસી કે છીંક ખાય ત્યારે બહાર પડતા શ્વસન બૂંદ દ્વારા. કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે? શારીરિક સંપર્ક. ચેપગ્રસ્ત અથવા વાયરસના વાહકની સાથે શારીરિક સંપર્કથી કોરોના વાયરસ ફેલાય છે. કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે? વસ્તુઓ અને સપાટીઓથી. જો તમે ચેપગ્રસ્ત કોઈની જેમ સમાન પદાર્થ અથવા સપાટીને સ્પર્શ કરો અને પછી તમારા ચહેરાને સ્પર્શ કરો તો વાયરસ તમારા મોં, નાક અને આંખમાં પ્રવેશ કરી શકે છે. તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો? સંપર્ક ટાળો. ઓછામાં ઓછા 2 મીટર અથવા 6 ફૂટ દૂર રહીને બીમાર રહેનારા લોકો સાથે નજીકી સંપર્કને ટાળો. તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો? હાથ ધુઓ. તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી ધોવા. તમારા હાથ કેવી રીતે ધોવા? ભીના હાથમાં સાબુ અથવા હેન્ડ સેનિટાઈઝર લગાવો. હથેળીથી હથેળીને ઘસવું. હાથની હથેળીને પાછળની બાજુ અને સ્વિચ કરવા માટે ઘસવું. આંગળીઓને ઇન્ટીલેસ કરો અને હથેળીથી હથેળીને ઘસાવો. આંગળીઓ સાથે એકબીજા સાથે વિરોધી હથેળીમાં આંગળીઓના પીઠને ઘસવું. અંગૂઠાને બીજા હાથમાં પકડો અને અંગૂઠાની ફરતે ફરતી વખતે ઘસવું. અન્ય અંગૂઠા સાથે પુનરાવર્તન કરો. વિરોધી હથેળીમાં અંગૂઠો સહિત આંગળીના નખને ઘસવું અને પુનરાવર્તન કરો. જો સાબુનો ઉપયોગ કરો છો તો પાણીથી કોગળા કરો અને સાફ ટુવાલથી પ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો નળ બંધ કરો. જો સેનિટાઈઝર ઉપયોગ કરો છો તો એકવાર હાથ સુકાઈ જાય છે તે પણ સુરક્ષિત છે. તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો? તમારા ચહેરાને સ્પર્શશો નહીં. હાથ ધોયા વગર તમારી આંખો, નાક અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો. તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો? સાફ કરો અને સફાઈ રાખો. વારંવાર સ્પર્શ કરેલા પદાર્થો અને સપાટીઓને સાફ કરો અને જંતુ મુક્ત કરો. લક્ષણો માટે જુઓ. COVID-19ના દર્દીઓને તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફ સહિત હળવાથી શ્વાસની ગંભીર બીમારીનો અનુભવ કર્યો છે. આ લક્ષણો સંપર્કમાં આવ્યાના 2 થી 14 દિવસ પછી દેખાઈ શકે છે. જો તમને નીચેનામાં 1 અથવા વધુ લક્ષણ હોય તો તરત જ તબીબી સહાય મેળવો. શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં સતત પીડા અથવા દબાણ, મૂંઝવણ અથવા જાગવાની અસમર્થતા, ભૂરા હોઠ અથવા ચહેરો, તીવ્ર તાવ. શારીરિક અંતર શું કરે છે? તે સાંકળ તોડે છે. તમારી અને અન્ય લોકો વચ્ચે જેટલી વધુ જગ્યા છે તે વાયરસ ફેલાવવાનું જેટલું મુશ્કેલ છે. તે ફેલાવાની ગતિ અને હદ ઘટાડે છે. શું નિવારણ અસરકારક છે? અગાઉના રોગચાળાઓ પાસેથી શીખવું. શારીરિક અંતર વહેલી અને ઝડપી શારીરિક અંતર ફેલાવો નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. મૃત્યુદર પણ ઘટાડે છે. ધ્યેય એ છે કે વળાંકને સપાટ બનાવવો અને સતત કેસોની માત્રા ઘટાડવી. અલગતા, સંસર્ગ નિષેધ અને શારીરિક અંતર. અલગતા માંદગી ન હોય તેવા લોકોથી ચેપી રોગવાળા બીમાર લોકોને અલગ પાડે છે. સંસર્ગ નિષેધ બીમાર થાય છે કે કેમ તે જોવા માટે ચેપી રોગનો ચેપ લાગતા લોકોની ગતિવિધિને અલગ કરે છે અને પ્રતિબંધિત કરે છે. શારીરિક અંતર તે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અવકાશ બનાવવાની જરૂર છે જે ચોક્કસ ચેપી રોગો ફેલાવી શકે છે. હું સ્વસ્થ છું, મારે શા માટે કાળજી લેવી જોઈએ? તમને વ્યક્તિગત રીતે જોખમ ઓછું હોઈ શકે છે, પરંતુ આવા પગલાં લેવાથી સમગ્ર સમાજને ફાયદો થશે. જે વ્યક્તિ ખૂબ માંદગીમાં નથી તે હજી પણ તેના માતા પિતા, બાળકો, પડોશીઓ અને બસમાં મુસાફરી કરતા લોકો સહિત અન્યને પણ ચેપ લગાવી શકે છે. તેથી જ વણાકને ચપળતા અને રોગચાળાની લંબાઈને એકસાથે ટૂંકાવી લેવી તે આપણા દરેકમાં છે. એકતા દાન નહીં. આ રોગચાળાને હરાવવા આપણે બધાની જરૂર છે. આપણા ઘણા લોકો અન્ન, પાણી, ઘરના રસ્તાઓ અને આશ્રય વિના પણ છે. તેથી જ એકાંતમાં પણ જોડાયેલ રહેવું મહત્વપૂર્ણ છે. કોરોના વાયરસ
રોગચાળા દરમિયાન પડોશીને બચાવવા માટે સમુદાયના નેટવર્ક એક સાથે થઈ રહ્યા છે. હિમાયત માટે પૂછતા રહો, કારણ કે આપણે આ બધાને માટે એકતા અને આરોગ્યની ક્ષણ તરીકે જોવાની જરૂર છે.